हेलो बच्चों बल्डी, गुड मॉर्निंग ऑल ऑफ यू, हाउ आर यू? मजे में बधाई। चलो बुधवार थी आपणे भणवानुं हशे, बराबर ने? सोम मंगळनुं तो जे आपणे ऑनलाइन ज करशुं। चालो रूबरू मळशुं बुधवारे, त्यां लगी ऑनलाइन जराक जोई लईए। સ્વાધ્યાયનો ત્રીજો ગણો તો છેલ્લે, હવે ચોથો। જુઓ, નીચે આપેલા વિધાનો કાળજીપૂર્વક વાંચી અને કારણ સહિત સાચા છે કે ખોટા જણાવો। રબરનો યંગ મોડ્યુલર સ્કેલ કરતાં મોટો છે, આપેલું વિધાન ખોટું। ચાલો ચોથા દાખલામાં એ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટું છે, આપેલું વિધાન ખોટું। કારણ કે યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, રબર હોય અને સ્ટીલ હોય બે ઉપર તમે સમાન બળ લગાડશો, 1 મીટર લંબાઈનું રબર છે, 1 મીટર લંબાઈનો સ્ટીલનો તાર છે, 1 મીટર લંબાઈનો રબરનો કટકો છે, 1 મીટર લંબાઈનો સ્ટીલનો કટકો છે, બે ઉપર તમે 10-10 ન્યૂટન બળ લગાડો તો લંબાઈનો વધારો નેચરલી રબરમાં વધુ થશે, સ્ટીલમાં માઇનોર એવો દેખાશે નહીં, બરાબર ને? તો શું રબરમાં વિકૃતિ વધુ આવે, અને વિકૃતિ વધુ આવે એટલે એનો યંગ મોડ્યુલસ ઓછો, સમાન પરિમાણવાળા રબર અને સ્ટીલ પર સમાન બાહ્ય બળ લગાડતા શું થશે? વિકૃતિ રબરમાં વધુ આવે, સ્ટીલમાં કેવી આવે? ઓછી। જેની વિકૃતિ વધુ એનો વાય ઓછો, માટે વાય રબર ઇઝ લેસ ધેન વાય સ્ટીલ, બરાબર? એટલે આપેલું પેલું વિધાન કેવું છે તો કે ખોટું છે, એટલે પેલા વિધાનમાં જવાબ આવે ના। બીજું વિધાન છે એમાં ઉચડાનું ખેંચાણ લંબાઈમાં વધારો તેમાં આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય, તો કે બીજું વિધાન સાચું। શા માટે? કારણ કે આ રીતે ગૂંચડું હશે, બરાબર, એના ઉપર તમે બાહ્ય બળ લગાડશો તો ધીમે 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 શું થશે, એની લંબાઈ તો વધશે પણ સાથે સાથે આ જે વક્રાકાર ભાગ હતા એ સીધે સીધા થતા જાય, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ હા સાચું, ભાઈ આકાર સ્થિતિસ્થાપકતા અંક એમાં કામમાં આવશે, હા, કારણ કે લંબાઈ વધતા આકાર બદલે છે। ચાલો પછી પાંચમો દાખલો,
0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો તાર અને બીજો પિત્તળનો તાર છે. બેયના વ્યાસ સરખા, એટલે બેયની રેડિયસ સરખી, અને એક આધાર ઉપરથી એને ટીંગાડેલા છે. પણ આ રીતે ઉપરનો જે તાર છે સ્ટીલનો, ને ઉપરનો તાર કેવો છે તો કે સ્ટીલ લંબાઈ 1.5 મીટર, નીચેનો જે તાર છે કોપર એની લંબાઈ 1 મીટર, સ્ટીલના તારના છેડે જે પદાર્થ છે 4 કિલોનો, અને કોપરના તારના છેડે જે પદાર્થ છે 6 કિલોનો. આ રીતે બાંધેલા છે. બેયની વ્યાસ સરખા, મતલબ બેયની રેડિયસ સરખી આવશે. વ્યાસ છે 0.25 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા કેટલી આવશે? 0.125 × 10⁻²⁻² મીટર. બરોબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલ છે. સ્ટીલના તારની લંબાઈ, કોપરના તારની લંબાઈ, સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો. ચાલો, ડેલ્ટા એલ સ્ટીલ કેટલું ને ડેલ્ટા એલ કોપર કેટલું? ચાલો બાળકો, પહેલાં સ્ટીલ માટે ડેલ્ટા એલ બરાબર ફેલિયા અને એફ બરાબર એમજી. થશે અને એ બરાબર શું થશે તો કે πr² એ બરાબર શું થશે? πr² હવે તમે હરખું જુઓ ને છોકરાઓ, જુઓ તો સ્ટીલના તારની નીચે બે દળ કહેવાય, એટલે બે દળે ખેંચે. એક તો 4 કિલોનું વજન નહીં ખેંચે અને 10 કિલોનું વજન નહીં ખેંચે એને, એને સમજાય. તો સ્ટીલનો તાર છે, કોપરનો તાર તો અવગણ્ય છે, સમજાય છે? તો સ્ટીલના તારને 4 કિલોનું વજન નહીં ખેંચે અને 6 કિલોનું વજન નહીં ખેંચે, એટલે ટોટલ 10 કિલોનું વજન લાગે, બરાબર ને? તો સ્ટીલનો જે તાર છે એની લંબાઈમાં તમે જ્યારે વધારો ગણો તો અહીંયા એમ કેટલું લેવાનું? 10 લેવાનું. કેટલું લેવાનું વાલા બાળકો? 10 × 9.8, એની મૂળ લંબાઈ છે 1.5. કેટલી છે એની મૂળ લંબાઈ? 1.5, છેદમાં સ્ટીલ માટે અહીંયા મોડ્યુલસ 2 × 10⁻¹૧ એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 0.125 × 10⁻²⁻². એટલે ડેલ્ટા એલએસ સ્ટીલના તારની લંબાઈમાં વધારો મળી જાય, 1.5 × 10⁻⁴ મીટર. બરાબર, આટલો શું થશે એની લંબાઈનો વધારો. પછી કોના માટે બાળકો? કોપર માટે ડેલ્ટા એલ બરાબર ફેલિયા, પણ કોપર માટે એફ બરાબર એમજી એલ બાય વાય πr² કોપરને કોણ ખેંચશે? એની નીચે જી હોય એને ખેંચે, તો કોપરની નીચે તો 6 કિલો જ છે, અહીંયા 6 9.8, એની મૂળ લંબાઈ 1 છે, એનો છે 9.91 × 10⁻¹, ટેબલ આગળ આપ્યું હતું પણ એક્ઝામમાં આપશે, બરાબર, એનું યંગ મોડ્યુલસ કોપરનો. પાઈ બેની રેડિયસ તો સરખી જ હતી, ડન.
तो डेल्टा एल कॉपर तुम्हारे जवाब आवशे 1.3 × 10⁻⁴ मीटर। डन। चार આગળ છઠ્ઠો પછી ગણશું પેલા સાતમો। શું કીધું છે? નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે 50,000 કિલો દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે। એક સ્ટ્રક્ચર છે બરોબર, મને આ રીતે અને આનું દળ છે પચાસ હજાર કિલો, એને સપોર્ટ આપ્યો છે ચાર પોલા પાઇપ વડે, બરોબર। કોના વડે સપોર્ટ આપેલો છે? ચાર પોલા પાઇપ વડે, એને આપણે શું કર્યો છે? સપોર્ટ આપેલો છે બરાબર, નળાકાર ઉપર ચાર થાંભલા, 1, 2, 3 અને 4 સ્ટીલના ચાર થાંભલા, એના ઉપર 50,000 કિલોનો એક સ્ટ્રક્ચર એટલે પદાર્થ મૂકી દીધો। દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 અને 60 સેન્ટીમીટર છે। જો આ વસ્તુ નવી હોય, નળાકાર છે, નળાકાર જો નળાકાર જે હોય ને, પોલો નળાકાર, એની સપાટીની કંઈક બાળકો જાડાઈ તો હશે ને, તો કેન્દ્રથી અંદરની સપાટીનું જે અંતર હોય ને એને અંદરની ત્રિજ્યા કહેવાય, અને બહારની સપાટીનું જે અંતર હોય ને એને બહારની ત્રિજ્યા કહેવાય। સમજાય છે? તો તમારે શું કરવું પડે? કેટલું ક્ષેત્રફળ ભાર વહન કરતું હશે? વચ્ચે તો પોલાણ છે, નક્કર નળાકાર નથી, પોલો નળાકાર છે। નક્કર નળાકાર હોય તો વચ્ચે દ્રવ્ય ભરેલું હોય તો વજન અહીં જાતું હોય, પણ પોલા ભાગમાં તો હવા છે તો ત્યાં તો કાંઈ અસર ના થાય। અસર ક્યાં થશે? જેટલી જાડાઈવાળો ભાગ હશે ને, કે જ્યાં દ્રવ્ય ભરેલું હશે એના ઉપર વજન લાગતું હોય, તો એટલા ભાગનો એરિયા ગોતવો પડે તમારે। સમજાય છે? નળાકારનો તમે આડછેદ જુઓ આ રીતે, આમ આટલામાં દ્રવ્ય ભરેલો, વચ્ચેનો જે ભાગ છે એ કેવો છે? પોલાણવાળો છે। તો આ તમે સ્ટ્રક્ચરને મૂકો ને તો પોલાણવાળા ભાગમાં કંઈ વજનની અસર ના થાય, વજનની અસર આ દ્રવ્ય ઉપર જ થશે, અને એની તમને આ સેન્ટર અંદરની રેડિયસ R1 અને બહારની રેડિયસ R2, અંદરની સપાટીનું જે સેન્ટરથી અંતર હોય અંદરની ત્રિજ્યા, બહારની સપાટીનું હોય બહારની ત્રિજ્યા,
એટલે આર ઇન કેટલું છે? 30 સેન્ટીમીટર. કેટલું છે બાળકો? 30 સેન્ટીમીટર. એટલે 30 × 10⁻³ એટલે 0.3 મીટર, અને આર આઉટ 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર. તો આટલો ભાગ છે આ, એની થિકનેસ થશે. બહારની ત્રિજ્યા, અંદરની ત્રિજ્યા તમે બાદ કરો, બહારની ત્રિજ્યા 0.6, અંદરની ત્રિજ્યા 0.3, તો તમે બાદ કરો ને તો આટલા ભાગની જાડાઈ મળે. માટે સરેરાશ માટે પરિણામી આ આર બરાબર શું થશે? આર બરાબર બોલો 0.6 માંથી 0.5 બાદ કરવાનું, કારણ કે આટલામાં જ દ્રવ્ય ભરેલું. દ્રવ્ય કેટલા ભાગમાં ભરેલું હશે? 0.3 મીટરમાં. બાકી તો વચ્ચે પોલાણવાળું, એટલું જ ભાગ વજન સહન કરશે, બાકી અહીંયા તો હવા છે એટલે 0.3 મીટર. માટે નળાકારનું અસરકારક ક્ષેત્રફળ, અસરકારક ક્ષેત્રફળ એટલે જે ભારને વહન કરશે, કેટલું આવશે? પાયર સ્ક્વેર, અને આ આર મૂકવાનો. રેડી? 3.14 × 0.3² એટલે આ જે તમારે આવશે ને બાળકો, એ આન્સર સોરી આ રીતે મૂકવું પડશે, આમ કરશો જ નહીં આવે. સ્ક્વેર છે એટલા માટે નળાકારનું અસરકારક ક્ષેત્રફળ એ બરાબર પાય આર સ્ક્વેરને બદલે પાય આર સ્ક્વેર આઉટ માઇનસ આર સ્ક્વેર ઇન. રેખીય સંબંધ નહોતો, પાય આર નહોતો, એટલે બસ આમાં વેલ્યુ મૂકવાની. 3.14 આ આવશે, આનો સ્ક્વેર 0.36, આનો સ્ક્વેર 0.9. એટલે આ તમારો આન્સર આવશે 0.8478 મીટર² આટલા ભાગનો એરિયા મળ્યો તમને, કે જે વજન સહન કરશે. આપણને શું કીધું છે? ભારની વહેંચણી સમાન રીતે થાય છે, એટલે દરેક પાયા ઉપર 12,500 કિલોનો બોજ હશે, કારણ કે ટોટલ 50,000 કિલો છે. તો આને 12,500, આને 12,500, આને 12,500, આને 12,500 બરાબર, તેમ ધારીને નળાકારમાં દાબ્ય વિકૃતિની ગણતરી કરો. ચાલો, નળાકારમાં શું કરવાનું છે? દાબ્ય વિકૃતિની ગણતરી કરવાની છે. શું થશે? ચાલો, દરેક નળાકાર પર લાગતું, સોરી, દરેક નળાકાર પર અસર કરતું વજન બોલો કેટલું થશે? એફ બરાબર mg/4 થાય. કેટલું થશે બચ્ચા પલટી? એફ બરાબર, કારણ કે ટોટલ વજન કેટલું હશે? 50,000 × g. કેટલો ભાર હશે? 50,000 × g. તો આને કેટલું આવશે? 50,000 × g/4, 50,000 × g/4, 50,000 × g/4, 50,000 × g/4, એટલે 50,000 × 9.8 ⁴, એટલે દરેક નળાકાર ઉપર કેટલું વજન બળ આવશે? આટલું થશે બરાબર, એને × g. નવ પોઈન્ટ આઠ નિયર અબાઉટ, આને ભાંગ્યા 4 કરો એટલે 12,500,
9.8 લે, નિયર અબાઉટ 10 લઈ લે, બરાબર. ચાલો, નળાકારની દાબ્ય વિકૃતિ કીધી, શું કીધી? નળાકારની દાબ્ય વિકૃતિ. ચાલો, સો વાય બરાબર પ્રતિબળ ના છેદમાં વિકૃતિ, તો વિકૃતિ બરાબર સિગ્મા એલની બદલે એફ બાય એ ઇન્ટુ વાય, રેડી? તો ઈએલ બરાબર સિગ્મા એલ, કેટલું વજન આવ્યું? 1,25,000. અસરકારક ક્ષેત્રફળ ગયું 0.8478. સ્ટીલનો યંગ મોડ્યુલસ 2×10^11. તો દરેક નળાકારમાં દાબ્ય વિકૃતિકા, કારણ કે એને વજન પ્રેસ કરે છે, 0.722×10^-6 આટલી વિકૃતિ. તો બધા નળાકારની કુલ વિકૃતિ આ એકની મળી, કારણ કે આપણે એક માટે મૂક્યું છે. કેટલા માટે મૂક્યું છે? એક માટે. આથી બધા નળાકારની કુલ વિકૃતિ એકની એને ગુણ્યા 4, આટલી આવશે. ચારેય નળાકાર ઉપર થઈને ટોટલ વિકૃતિ આટલી આવે. ચાલો, આઠમો (15.2mm×19.1mm) લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક ટુકડાને, એટલે એરિયા આપેલો છે, લંબાઈ ગુણ્યા પહોળાઈના ફોર્મમાં 15.2mm એટલે લંબાઈ, એને ગુણ્યા પહોળાઈ, બરાબર આટલી છે આઈનો એરિયા ધરાવતા તાંબાના એક ટુકડાને 44,500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે. બળ કેટલું લગાડ્યું? 44,500 ન્યૂટન, જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો તેની વિકૃતિ કેટલી? અને કયો ટુકડો કીધો? તાંબાનો. વિકૃતિ ગોતવાની છે, બરાબર. શું ગોતવાની છે? તમારે ઉદ્ભવતી વિકૃતિ. સ્થિતિસ્થાપક માત્ર વિરૂપણ ઉદ્ભવે છે તો એની વિકૃતિ. ચાલો, શું થાય? સિમ્પલ, વાય બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ, તો વિકૃતિ બરાબર એફ બાય એ ઇન્ટુ વાય. એફ કેટલું? 44,500 છેદમાં એરિયા 15.2×10^-3×19.1×10^-3, રેડી? અને વાય સ્થિતિસ્થાપકતા હદ માટે કોપરનો વાય 1.2×10^11 ખેંચો, એટલે એની પ્રધાન વિકૃતિ સ્થિતિસ્થાપકતાની હદે 1.27×10^-3. રેડી? ચાલો, આઠમો દાખલો થઈ ગયો. 9
સ્કી વિસ્તારમાં એટલે કે પર્વતીય વિસ્તારમાં ઉડન ખટોલા એટલે કે રોપવે નો આધાર સ્ટીલનો એક કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર. બરાબર. અને મહત્તમ પ્રતિબળ 10^8 ન્યૂટન પર મીટર સ્ક્વેર થી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપે? ભાર એટલે બળ. સૌ સિમ્પલ, સ્ટીલનો તાર છે, એની જો રેડિયસ આર હોય 1.5, રોપવેમાં જે ફિટ કર્યો હોય એના ઉપર મહત્તમ પ્રતિબળ આટલું આવશે તો એફ મેક્સ કેટલું? બરાબર, સાવ સહેલું. ચાલો, સિગ્મા બરાબર એફ બાય એ, તો એફ ના છેદમાં પાઈ આર સ્ક્વેર, તો એફ મેક્સ સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર 10^8 3.14 1.5 × 10^-2 નો વર્ગ. તો એમાં મહત્તમ 7.7 × 10^4. રેડી? એટલે મહત્તમ કેટલું બળ ખમી હગે? 70,000 ન્યૂટનનું. કેટલું બળ ખમી હગે? 70,000 ન્યૂટનનું. આના કરતાં જો એ ટ્રોલીનું દળ વધી જાય ને તો કેબલ તૂટી જશે. રેડી? ચાલો, 10મો સ્વાધ્યાયનો બે મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલો દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 2 મીટર લંબાઈના 3 તાર છે, 15 કિલો દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર કેનો છે? તો કે લોખંડનો. જો 3 તાર સમાન તણાવ અનુભવતા હોય, એની નીચે અંડરલાઇન કરો, 3 તાર ઉપર લાગતું તણાવ, તણાવ એટલે બળ કેવું છે? સમાન છે. એફ સમાન. બરાબર, બધા તાર માટે. તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો? હવે એમાંથી જોવો છે, 2 તો ક્યાં છે? તાંબાના. અને વચ્ચેનો જે છે કેવો છે? તો કે લોખંડનો. એટલે કોપર બાય એફી. એમના વ્યાસનો ગુણોત્તર કેટલો છે એ આપણે શું કરવાનું છે? કહેવાનું છે. રેડી? એટલું. ચાલો, પછી એના યંગ મોડ્યુલસ આપ્યા છે. કોપર માટે અને લોખંડ માટે આયન એફી. ત્રણેય તાર સમાન તણાવ અનુભવે છે એટલી વસ્તુ કીધી છે, એના વ્યાસના ગુણોત્તર. ચાલો, શું થશે જુઓ. પહેલા તો એ બરાબર પાયર સ્ક્વેર, આને છે ને આપણે વ્યાસના સ્વરૂપમાં ફેરવી નાખીએ, કારણ કે મને વ્યાસ કીધું છે. આર બરાબર શું થાય? ડી બાય ટુ. ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હશે, તો વ્યાસના ફોર્મમાં આને તમે ફેરવી નાખો એટલે અહીંયા પાય ડી બાય ટુ નો વર્ગ એટલે ડી સ્ક્વેર બાય 4. ચાલો, તો એ કોપરના છેદમાં એ એફી, કોપરના છેદમાં એફી એટલે શું થશે? અહીંયા પાય ડી સ્ક્વેર કોપર બાય 4 ના છેદમાં પાય ડી સ્ક્વેર એફી બાય 4. પાય બાય ફોર કેન્સલ, તો કોપરનો એરિયા અને લોખંડના એરિયા ડી સ્ક્વેર કોપર બાય ડી સ્ક્વેર એફી, એક પરિણામ આ મળ્યું આપણને.
ના ચાલો હવે જોવો જી શું થશે. ત્રણેય તાર ભાર સમાન અનુભવે છે, તો બેમાં વચ્ચેના બે તાર તો એક જ ગણી લ્યો, કારણ કે બે કોપરના છે ઉપર નીચે અને વચ્ચે લોખંડનો છે, બરોબર. તો શું થશે, ઈ કોપર બરાબર ઈ એફી બંને દ્રવ્યમાં ઉદ્ભવતી વિકૃતિ સમાન. અને વિકૃતિનું સૂત્ર શું થશે, બોલો, યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. શું થાય, પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો વિકૃતિ બરાબર શું થાય, સિગ્મા બાય વાય. એટલે અહીંયા શું આવશે, સિગ્મા બાય વાય ફોર કોપર, અહીંયા આવશે સિગ્મા બાય વાય ફોર એફી. સિગ્મા એટલે પાછું એફ બાય એ થઈને, અને હમણાં આપણે એક વાત કરી, રકમમાં શરત આપી છે, બે તણાવ એ સરખો અનુભવે છે બળ, એટલું રેડી. આપણે બેના વ્યાસના ગુણોત્તર જોઈશે. જો મારે ઘર એક ઉપર બાય એ ફી તૈયાર છે તો આને ઉપર લઈ જાઓ અને આને અહીંયા લઈ આવો, એટલે એક કોપર બાય એ એફી અને ઉપર લઈ જાઓ, એફ એફ તો કેન્સલ, બે તળાવ સરખો અનુભવે, એ કોપર બાય એફી અને અહીંયા લઈ આવો, એટલે વાય એફી બાય વાય કોપર. પણ એ કોપર બાય એ એફી તો શું છે, આઈ રીમ ડી સ્ક્વેર કોપર બાય ડી સ્ક્વેર એફી એના બરાબર વાય એફી બાય વાય સીયુ. ડન, બે બાજુ તમે વર્ગમૂળ કાઢી લ્યો તો ડી કોપર બાય ડી એફી આપણે ગોતવાનું છે, બેના વ્યાસનો ગુણોત્તર અંડર રૂટ વાય એફી બાય વાય કોપર. વેલ્યુ તો રેડી જ છે, વાય એફી 19 × 10^11 લખાય કે નહીં, એક મિનિટ આમ જાય, એટલે 19 × 10^11 સોરી 10^10 અને આ એક મિંડું આમ છે, એટલે 12 × 10^10 10^10 કેન્સલ, 19^12 એનું તમારે વર્ગમૂળ કાઢી લેવાનું, એટલે આન્સર આવે 1.256 1.58 જેવો જવાબ આવશે. તો ડી કોપર બાય ડીએફી માટે કોપરનો ડાયામીટર એફીના ડાયામીટર કરતાં 1.58 ગણો હશે, બેનો ગુણોત્તર લેવાનો. ડન, સમજાણું. ચાલો 11મો પછી અગિયાર પછી તેર પછી 14મો શું કીધું, 7 અને 14માં 10 એટમોસ્ફરિક જેટલા હાઇડ્રોલિક દબાણ, જો દબાણ આપ્યું છે પી બરાબર 10 એટીએમ, એટીએમ એટલે એટમોસ્ફરિક પ્રેશર, વાતાવરણનું દબાણ, આને તમારે પાસ્કલમાં ફેરવવું પડે. તો 10 × 1.03 × 10^5 વડે ગુણી નાખો ને, એટલે પાસ્કલમાં ફરી જાય. એસઆઈ પદ્ધતિમાં તમારે એકમ લખવો પડે, જે રીતે સેન્ટીમીટર મીટરમાં લઈ છે ને એવી રીતે. દબાણ વાતાવરણમાં આપ્યું હોય તો વાતાવરણમાંથી ને પાસ્કલમાં કેવી રીતે ફેરવવાનું, જી આપ્યું હોય એને ગુણ્યા 1.03 × 10^5 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. ચાલો, દબાણ આટલું છે, આટલા દબાણે રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરવાની. શું કરવાની છે, કદના આંશિક ફેરફારની ગણતરી તમારે કરવાની છે કાચ માટે. અને બી ગ્લાસ
बराबर काच जी छे एनो बल्क मॉड्यूलस 37 × 10⁹ કદમાં થતો આંશિક ફેરફાર એટલે આની પહેલા કીધું છે ડેલ્ટા વી બાય વી સિમ્પલ શું સૂત્ર હતું આપણે આગળ બી બરાબર પી બાય ડેલ્ટા વી બાય વી માઇનસ નિશાની તો શું દર્શાવતું હતું પ્રેશર વધશે એમ કદ ઘટશે બરાબર એટલે ના લખો તો ચાલે તો ડેલ્ટા વી બાય વી બરાબર શું થશે પી બાય બી રેડી તો ડેલ્ટા વી બાય વી બરાબર પી કેટલો 10 × 1.03 × 10⁵ છેદમાં બલ્ક મોડ્યુલસ 37 × 10⁹ એટલે કદનો આંશિક ફેરફાર 2.74 × 10⁵ થશે કેટલો થશે 2.74 × 10⁵ ટકાવારીમાં જોતું હોય તો ડેલ્ટા વી બાય વી 100 કરી નાખો પર્સન્ટેજમાં કદમાં કેટલો ફેરફાર થાય એટલે આને ગુણ્યા 100 એટલે 2.74 × 10⁻¹⁵ નું 10⁻²² એટલે 10⁻³ વધે યાને આપો તો શું થાય 0.0274% જો કાચના ટુકડા ઉપર તમે 10 વાતાવરણનું દબાણ લગાડો ને તો એના કદમાં કેટલા ટકાનો ફેરફાર થાય 0.00274% રેડી ચાલો વચ્ચે 12મો પછી સ્વાધ્યાયનો 12મો નીચે આપેલી માહિતી પરથી પાણી માટેનો જે બલ્ક મોડ્યુલસ છે ની ગણતરી કરો ચાલો એક પદાર્થનું પ્રારંભિક કદ છે 100 લિટર ને મીટર ક્યુબમાં ફેરવવું હોય તો શું કરવાનું 1000 વડે ગુણવાનું કેટલું આપ્યું છે 100 લિટર આપેલું છે બરાબર મીટર ક્યુબમાં જોતું હોય તો 10⁻³ મીટર ક્યુબ લિટરમાંથી મીટરમાં જવા માટે પછી દબાણમાં કેટલો વધારો કર્યો 100 વાતાવરણનો એટીએમ એટલે એટમોસ્ફરિક પ્રેશર એટલે આ થાય 100 × 1.03 × 10⁵ પાસ્કલ આટલું દબાણ વધારતા અંતિમ કદ છે 100.5 લિટર V2 એટલા લિટર તો મીટર ક્યુબમાં
बी बराबर पी अपॉन डेल्टा वी बाई वी। रेडी, बी बराबर पी अपॉन डेल्टा वी बाई वी, आटली वस्तु आपने जोशे। तो आम लखाए पी वी बाय डेल्टा वी। એટલે પી વી એટલે મૂળ કદ છેદમાં ડેલ્ટા વી વી વન માઇનસ વી ટુ, કિંમત મૂકી દો પી કેટલું, 100 ઇન્ટુ 1.03 ઇન્ટુ 10^5, ઇનિશિયલ વોલ્યુમ કેટલું, આ પ્રારંભિક કદ છે છેદમાં વી એટલે મૂળ કદ, 100 × 10^-3 છેદમાં 100 × 10^-1 અંતિમ માઇનસ પ્રારંભિક, 100.5 × 10^-3 100 × 10^-3 આનું સાદુરૂપ આપશો ને બાળકો, એટલે પાણીનું તમારે બલ્ક મોડ્યુલસ આવશે 2.026 × 10^9 આની કમ્પેરિઝન તમારે હવાના બલ્ક મોડ્યુલસ સાથે કરવાની છે, તો કમ્પેરિઝન માટે હરવા હજાર વાર કીધું છે ગુણોત્તર લેવાનો, બરોબર, માટે બી વોટર બાય બી એર, બી વોટર આવ્યું આપણે 2.026 × 10^9 અને વોટરનો આટલો અને હવાનો છે 1 × 10^5. રેડી, તો બી વોટર બાય બી એર કેટલો આવશે, 2.026 × 10^4, એટલે વોટરનો બલ્ક મોડ્યુલસ 2.026 × 10^4 એરનો, એટલે હવાના બલ્ક મોડ્યુલસ કરતાં પાણીનો બલ્ક મોડ્યુલસ 10^4 ગણું છે, અને પહેલાં કીધું છે યાદ છે ને થિયરીમાં સમજાયું હતું, જેના બલ્ક મોડ્યુલસ વધુ હોય ને એ ઓછા દબનીય હોય, કીધું હતું ને થિયરીમાં, જેના બલ્ક મોડ્યુલસ વધુ હોય ને ઓછા દબનીય હોય, હવાને કમ્પ્રેસ કરી શકો પણ પાણીને એટલું બધું કમ્પ્રેસ કરી શકો નહીં, ડન, ચાલો 12મો 13મો પછી 14મો કરી લીધો, 15 10 સેન્ટીમીટર લંબાઈની કિનારી વાળા નક્કર નળાકાર, કેવો નળાકાર છે ભાઈ, નક્કર સમઘન માટે 7 × 10^6 પાસ્કલ જેટલા હાઇડ્રોલિક દબાણની અસર હેઠળ કદ સંકોચનની ગણતરી કરો. ચાલો, એક સમઘન છે એની લંબાઈ 10 સેન્ટીમીટર એટલે 10^-1 મીટર થાય, કારણ કે આને ગુણ્યા 10^-2 કરવું પડે, માટે એનું કદ એલ ક્યુબ 10^-3 મીટર થાય, મીટર ક્યુબ. હવે આ સમઘન ઉપર કેટલું પ્રેશર આપ્યું, 7 × 10^6 પાસ્કલ, તો એનું કદ સંકોચન, એવું નથી કીધું કે કદમાં થતો આંશિક ફેરફાર, તો ડેલ્ટા વી બાય વી, કદના ફેરફારની ટકાવારી, તો ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100, પણ સંકોચન જ ખાલી કીધું એટલે ડેલ્ટા વી, બરાબર. ચાલો બીજું કંઈ કીધું છે, તાંબાનો સમઘન છે, તાંબા માટે બલ્ક, જો આમાં એકેમાં નથી આપ્યા પણ એક્ઝામમાં આપશે બલ્ક મોડ્યુલસ બધાના, બરાબર આટલું. ચાલો તો શું થાય, બી બરાબર પીના છેદમાં ડેલ્ટા વી બાય વી એટલે પીવી બાય ડેલ્ટા વી, ધેર ફોર
डेल्टा वी बराबर पी वी बाय बी, बराबर ने? तो पी केटलो 7 × 10⁶, कद केटलू 10⁻³ छेदमा बल्क मॉड्यूलस 1.4 × 10⁻¹. तो डेल्टा वी एमा केटलो संकोचन थासे 0.005 गुणिया 10⁻⁶ मीटर क्यूब जेटलू. डन. चलो स्वाध्यायनो 16 એક લીટર પાણીનું 10.10% સંકોચન કરવા માટે કેટલા ટકા 0.10% સંકોચન કરવા તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો જોઈએ. જો 10% સંકોચન આપી દીધું છે એટલે ડેલ્ટા વી બાય વી ડાયરેક્ટ આપ્યો છે. ડેલ્ટા વી બાય વી સેમાં પર્સન્ટેજમાં આપ્યો છે. કેટલો આપ્યો છે? 0.10%. તો સાદા સ્વરૂપમાં જોતું હોય તો સાદા સ્વરૂપમાંથી ટકામાં જાઓ તો 100 વડે ગુણો છો. સાદા ડેલ્ટા વી બાય વી મને જ્યાં એક જોયું હતું, બરાબર, સાદા સ્વરૂપમાંથી તમે ટકાવારીમાં જવું હોય, ડેલ્ટા વી બાય વીને ટકામાં ફેરવો હોય તો 100 વડે ગુણો છો. તો ટકાવારીમાંથી સાદા સ્વરૂપમાં હોય તો 100 વડે ભાગવાનું, એટલે 0.10. કારણ કે સૂત્રમાં ડેલ્ટા વી બાય વી છે, પર્સન્ટેજમાં નથી. સો પાણીનો બલ્ક મોડ્યુલસ 2.9 અહીંયા જમણા ગોઈ તો નિયર અબાઉટ, બરાબર, 10⁹. આમાં આટલો લેવાનો છે, સોરી 2.2. તો એનું પ્રેશર, કેટલું પ્રેશર મારે એપ્લાય કરવું જોઈએ? ચાલો શું બી બરાબર પીના છેદમાં ડેલ્ટા વી બાય વી. તો પી બરાબર બી ડેલ્ટા વી બાય વી, સિમ્પલ. 2.2 × 10⁹ ડેલ્ટા વી બાય વી, જો સાદા સ્વરૂપમાં છે, આપણને ટકાવારીમાં આપ્યું છે. તો ડેલ્ટા વી બાય વી કેટલું? 0.1/100. એટલે કેટલું પ્રેશર એપ્લાય કરવું પડશે? 2.2 × 10⁶ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું પ્રેશર તમે એપ્લાય કરશો ને એટલે પાણીના કદમાં 0.10% ઘટાડો થાય. કેટલાનો ઘટાડો થાય? 0.10%. બરાબર બચ્ચાવાળી, આજના લેક્ચરમાં આટલું રાખી. બાકીના જે બધા દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.